વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગુજરાતીમાં ભણીશું પાઠ પાંચ કયો પાઠ પાંચ પાઠનું નામ છે મારે તો બસ રમવું છે શું છે નામ મારે તો બસ રમવું છે આપણને તો રમવું બહુ જ ગમે છે ગમે છે ને બધાને બધાને રમવું ગમે છે હા આપણને બહુ ગમે અહીંયા જુઓ છોકરાઓ આપ્યા છે નાના નાના કેવું છે રમે છે એ લોકો એવી રીતના આમણે તમને પણ પીટીનો પીરિયડ આવે એટલે કેવા બધા ખુશખુશ થઈ જાઓ છો ને હં એટલે હવે આજે આપણે તમને હું પાઠ પાંચ સમજાઈશ પાઠનું નામ છે આજે મારે તો બસ રમવું છે ગીત ગાવું છે ને ચલો ગોળ ગોળ ધાણી ઈતે ઈતે પાણી ચલો તમે બધા પણ મારી સાથે બોલજો હં ગોળ ગોળ ધાણી એટલે કે ગોળ ગોળ ધાણી ઈતે ઈતે પાણી ઘૂંટણ સુધી પાણી જે આપણે પગનું ઘૂંટણ હોય ને ત્યાં સુધી પાણી ગોળ ગોળ ધાણી ઈતે ઈતે પાણી કમર સુધી પાણી ગોળ ગોળ ધાણી ઈતે ઈતે પાણી ખભા સુધી પાણી ગોળ ગોળ ધાણી ઈતે ઈતે પાણી આંખ સુધી પાણી ગોળ ગોળ દાણી ઈતે ઈતે પાણી માથા સુધી પાણી એટલે કે જે તમે ઘરે બી આ રમત આપણે પહેલાં રમતા હતા ગોળ ગોળ દાણી પછી ગોળ ગોળ ફૂંદડી ફરતા હતા બરાબર એ વિશે અહીંયા આપણે નાનું એવું બાળગીત છે જે આપણે ગાયું તમે બધા પણ ઘરે ગાજો બરાબર હવે આપણે જોવાનું છે વાર્તા વાર્તા બધાને સાંભળવી છે ને વાર્તાનું નામ શું છે હું તરસ્યો કાગડો આ વાર્તા આપણે સાંભળી જ છે આપણે નાના હોઈએ ત્યારે આપણને આપણા પપ્પા મમ્મી બા દાદા કહે છે ને આપણને વાર્તા એટલે આપણે અહીંયા હું તરસ્યો કાગડો એ વિશે વાર્તા આપણે સમજવાની છે ચલો અહીંયા છે એક તરસ્યો કાગડો પાણી શોધવા આમ તેમ ફરતો હતો એટલે કે છે કે એક કાગડો હતો એ આમ તેમ અહીં જો ચિત્ર બી તમને દેખાય છે આમ તેમ એને ખૂબ તરસ લાગી હતી એટલે એ શું કરતો હતો તો એ પાણી શોધવા નીકળ્યો હતો એટલામાં તેણે કુંજો જોયો તો એટલામાં એણે એક કુંજો જોયો કુંજો એટલે કે જેમાં આપણે પાણી ભરેલું રાખીએ છીએ ને એને કુંજો કહેવાય તો કહે છે કે એણે કુંજોમાં ચાંચ બોડી પણ પાણી ને અડકી નહીં એટલે કહે છે કે કાગડાએ ચાંચ બોડી પણ પાણી ઊંડું હોય તો આપણે પાણીને પહોંચી ના શકે એટલે કે છે કે કાગડાએ અંદર ચાંચ બોડી પણ એ પહોંચી શક્યો નહીં કાગડો વિચારમાં પડી ગયો અને કહે છે કે કાગડો વિચારમાં પડી ગયો પણ તે નિરાશ થયો નહીં અને કહે છે કે કાગડો નિરાશ ના થયો આપણે તો કેવું મમ્મી પપ્પા રમકડું ના આપે એટલે કેવા નિરાશ થઈ જઈએ ખોટું લાગી જાય બરાબર પણ અહીંયા કાગડો નિરાશ નથી થતો અને એ વિચાર કરે છે અને કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા પછી કહે છે કે કાગડા કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા એક પછી એક કુંજામાં નાખ્યા અને એક એક કાંકરો લઈ અને કુંજામાં નાખ્યું કુંજાનું પાણી ઉપર આવ્યું અને કહે છે કે કુંજાનું પાણી ઉપર આવ્યું કાગડાએ ચાંચ બોળી ભરાઈને ધરાઈને પાણી પીધું અને કહે છે કે કાગડાએ ચાંચ બોરી અને પછી ધરાઈને પાણી પીધું અને કાગડો કાકા કરતો ઉડી ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ શીખવાનું છે કે કોઈ પણ વસ્તુની આપણને મળે નહીં તો આપણે નિરાશ થવું જોઈએ નહીં તમે પણ ઘરે એક ગ્લાસમાં પાણી લઈ અને એમાં નાના કાંકરા નાખજો જો પાણી નીચે હશે ને ઉપર આવવા લાગશે ઘરે બી તમે આ કરી શકો છો પણ કાગડાની જેમ શીખવાનું છે તમારે બી કે આપણને કશું ના આવડે તો છોડી નહીં દેવાનું ગમે તે રીતે મહેનતી ટીચરને પૂછો મમ્મીને પૂછો પપ્પાને પૂછો ભણ્યા વગર અને એ સમજ્યા વગર છોડવાનું નહીં એટલે કે છે કે અહીંયા કહે છે કે ઊંડું પાણી કુંજામાં ઊંચે લેવા કાજ કાંગડા કાંગરા નાખી કાગે પાણી પીધું આજ અને કહે છે કે કાગડાને કેવી તરસ લાગી હતી પણ કુંજામાં પાણી ઊંચું નીચું હતું તો પણ એણે શું આઈડિયા વાપરી વિચાર કરીને એણે નિરાશ થયો નહીં કાંકરા નાખીને પાણી પોતે પી વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું અમે રેતીમાં રંગભેર એટલે કે છે કે આપણે નદી કાંઠે તળાવ કાંઠે જઈએ છીએ અને રમીએ છીએ એ વિશે આપણે અહીંયા એક કાવ્ય છે આપણે બધા ગાઈશું ને ચાલો અમે રેતી મારંગેર રમતા હતા અમે ભાઈ બહેન સૌને ગમતા હતા અમે બાગ બગીચે રમતા હતા અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા અમે રેતી મારંગભેર રમતા હતા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સમજાવ્યું છે કે અમે ભાઈ બેન અમે ભાઈ અને બહેન બાગ બગીચે રમતા આપણે જે ગાર્ડનમાં રમવા જઈએ છીએ ને એવી રીતના બાગ બગીચે અમે રમતા હતા અને અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા આપણે કેવું ગુલાબનું કે કમળનો ફૂલ હતો આપણે સૂંઘીએ છીએ તો એવું કે છે કે અમે પણ ફૂલડા સૂંઘતા હતા અમે ચાંદાની ચાંદની મા રમતા હતા ગણતા હતા હતા અમે રમતા અહીં કે છે કે અમે ચાંદાની ચાંદનીમાં એમ કે ચાંદામાં ઊંઘ્યા હોય એની ચાંદનીમાં અમે રમતા હતા અને ઝીણા ઝીણા ટમટમતા તારલિયા જે આપણને રાતે તારા દેખાય છે ને એ તારલિયામાં અમે રમતા હતા અહીં ચિત્રમાં તમને બતાવ્યું છે ચાંદા મામાને ઝીણા ઝીણા તારલિયા અમે નદી તળાવે ફરતા હતા પાણી દેખીને તરવા પડતા હતા અમે રેતી માં રંગભેર રમતા હતા અહીંયા કે છે કે અમે નદી તળાવે અમે ફરતા હતા અને પાણી દેખીને અમે તરવા પડતા હતા જે આપણે નદી કે તળાવ જોયું હોય અને આપણને કેવું તરવાનું નાહવાની મજા આવે છે ને એવી રીતના અહીંયા કહે છે કે અમને દેખીને તરવા પડતા હતા અમે માટીના કૂબા કરતા હતા તે જોઈને આનંદે નાચતા હતા અમે રેતી માં રંગ ભેર રમતા હતા વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે કે અમે માટીના કુબા કુબા એટલે કે આપણને ખબર છે કે આપણે માટીમાંથી પેલું ઘર બનાવીએ છીએ ડેરું બનાવીએ છીએ બરાબર છે ગોર ગોર પછી ડુંગર જેવું કરીએ એટલે કે છે કે કુબા કરતા હતા પછી એ જોઈને અમે આનંદે નાચતા હતા મિત્રો હવે આપણે સ્વાપોથીમાં જોઈશું તો હવે શ્વાપોથીમાં બી આપણને અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે જો અહીંયા છે તમે કાગડો બન્યા તો તમે શું કરવાની મજા આવી તમને જો કોઈ કહે કે કાગડો બનો તો તમે શું કરો તો અમને કાગડો બન્યા અને ઊંચે આકાશમાં ઉડવાની મજા આવી પછી છે બે કાગડો બનીને તમે શું શું કર્યું તો અમે કાગડો બનીને કાકા કર્યું પછી પ્રશ્ન ત્રણ કાંકરા ન મળે તો તમે કેવી રીતે પાણી પીવો તો કાંકરા ન મળે તો આપણે ડોલે દોરી બાંધી અને પાણી પીએ પાણી કેટલી રીતે પીવાય છે તો પાણી ગ્લાસ વડે પાણી પીવાય છે ચકલી કુંજામાંથી પાણી કેવી રીતે પીવે છે તો ચાંચ બોળીને છ કાગડો કેવો અવાજ કરે છે તો કાગડો કા 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 અવાજ કરે છે આ વાર્તાનું તમને શું નામ આપશો તો તરસ્યો કાગડો નામ આપીશું બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું બીજા પ્રશ્નો બરાબર હવે અહીંયા છે કે તમે નીચેના પ્રશ્નોના જવાબ લખો એક તમે રમવા માટે કયા ક્યાં ક્યાં જાઓ છો તો આપણે રમવા માટે ક્યાં ક્યાં જઈએ છીએ તમે બાગ બગીચે મેદાનમાં નદી કે તળાવે કાંઠે વગેરે રમવા જઈએ છીએ અમે એટલે કોણ એટલે કે બાળક પોતે આપણે પોતે અમે રેતીમાં રંગભેર ગીત ગા ગીતમાં આવતા શબ્દોની યાદી કરો એમાં કોનું કોનું નામ આવે છે તો ભાઈ બહેન ફૂલડા ચાંદો તારલીઓ વગેરે આ રેતીમાં રંગભેર ગીતમાં આવતા પાંચ અક્ષરોનો એક શબ્દ લખો તો કયો આવે છે ટમ ટમતા પાંચ અક્ષર થઈ ગયા ને પછી છે અમે રેતીમાં રંગભેર ગીતમાં આવતા ત્રણ અક્ષરોના પાંચ શબ્દો લખો તો નાચતા સૂંઘતા રેતીમાં તળાવે અને આનંદે હવે આપણે જોઈશું ખરા ખોટા આપણે જોઈશું નીચે આપેલા વાક્યો સામે ખરું કે ખોટું લખો ચલો એક અમે ફૂલડા તોડતા હતા તો ખોટું અમે ફૂલડા સૂંઘતા હતા તો ખરું અમે તારા તોડતા હતા તો ખોટું અમે તારા ગણતા હતા તો સાચું અમે ચાંદની ચા ચાંદનીમાં રમતા હતા તો સાચું અમે તારાની તા ચાંદનીમાં રમતા હતા તો ખોટું અમે માટીના ઘર બનાવતા હતા તો ખોટું અમે માટીના ડુંગરા બનાવતા હતા તો સાચું અમે આનંદે ભાગતા હતા તો ખરું અમે આનંદે તરતા હતા તો ખોટું અમે પાણીમાં તરવા પડતા હતા તો સાચું અમે રેતીમાં તરવા પડતા હતા તો ખોટ